નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું હેલ્થ પ્લસ પ્રોગ્રામમાં અને હું છું આપની સાથે જિજ્ઞાસા. હેલ્થ પ્લસ પ્રોગ્રામમાં આપણે વાત કરતા હોઈએ છીએ સ્વાસ્થ્ય સંબંધિત, ખાસ કરીને શરીરમાં થતી અલગ અલગ પ્રકારની જે બીમારી હોય છે તેના રોગોના લક્ષણો શું હોય છે, કારણો શું જવાબદાર હોય છે અને તેની સારવાર કઈ રીતે શક્ય છે. ને આ જ વિષય અંતર્ગત આપણે ગુરુવારે વાત કરતા હોઈએ છીએ નિસર્ગ આયુર્વેદમાં તમામ પ્રકારની બીમારીઓના આયુર્વેદિકની દ્રષ્ટિએ કઈ રીતે ઉપચાર શક્ય છે, સારવાર શક્ય છે. નિસર્ગ આયુર્વેદમાં આજે આપણે વાત કરવાના છીએ સંધિવાત એટલે કે સાંધાના ઘસારાના શું કારણો જવાબદાર છે તેના પર. હવે ગુજરાતની સૌપ્રથમ કોર્પોરેટ મલ્ટી સ્પેશિયાલિટી આયુર્વેદ હોસ્પિટલમાં શરીરના હટીલા, જટિલ અને કષ્ટદાયક રોગોનું થશે પંચકર્મ અને આયુર્વેદ દ્વારા સફળતાથી સારવાર અને મેળવો આયુર્વેદનું સચોટ માર્ગદર્શન નિષ્ણાત વૈદ રાજેશ ઠક્કર પાસેથી. નિસર્ગ આયુર્વેદમ ગુજરાતની સૌપ્રથમ રજિસ્ટર્ડ મલ્ટી સ્પેશિયાલિટી આયુર્વેદિક હોસ્પિટલ છે, જે અમદાવાદના શિવરંજની વિસ્તારમાં આવેલ છે. આ સિવાય પણ તેની અલગ અલગ શાખાઓ આવેલ છે, જેની પણ આપ રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને કોઈ પણ પ્રકારની બીમારીનું આયુર્વેદિકની દ્રષ્ટિએ સારવાર કરાવી શકો છો. જ્યારે આપણે આજે વાત કરવાના છીએ સંધિવાતની, તો સંધિવાત વિશે માર્ગદર્શન આપવા માટે નિસર્ગ આયુર્વેદમમાંથી આપણી સાથે જોડાયા છે વૈદ્ય રાજેશ ઠક્કર. વૈદ્ય સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. નમસ્કાર દર્શક મિત્રો, વૈજી પાસેથી આપણે આ વિષય અંતર્ગત માર્ગદર્શન તો મેળવીશું જ, પરંતુ આપને કોઈ પણ પ્રકારના પ્રશ્નો મૂંઝવી રહ્યા છે, કોઈ પણ પ્રકારની બીમારીથી આપ પીડાઈ રહ્યા છો જેનું આપ માર્ગદર્શન મેળવવા માંગો છો, તો ટીવી સ્ક્રીન પર દેખાઈ રહેલ નંબર પર ફોન કરીને આપ પણ આપના પ્રશ્નોનું માર્ગદર્શન મેળવી શકો છો. માર્ગદર્શન આપશે વૈદ્ય રાજેશ ઠક્કર. વૈજી, સૌથી પહેલાં આપણે સંધિવાતની વાત કરી રહ્યા છીએ. ગઈ વખતે પણ આપણે સંધિવાતની જ વાત કરી રહ્યા હતા, અમુક કારણો આપણે જાણ્યા હતા. જ્યારે સંધિવાતના કારણોની વાત કરવામાં આવતી હોય છે ત્યારે હાડકા પણ પરસ્પર ઘસાય છે, જેના કારણે પણ ઊઠ બેસમાં પણ તકલીફ થાય છે. હા, એ જ્યારે સંધિવાત નામનો જે રોગ છે એ ખૂબ આગળ વધેલો હોય, એટલે સામાન્ય રીતે જે કહેવાય છે કે એકદમ પ્રારંભિક અવસ્થા હોય, પછી મધ્ય અવસ્થા આવે અને બહુ જ એડવાન્સ ઓસ્ટિયો આર્થરાઇટિસ જેને કહેવામાં આવે છે, તો અર્લી ચેન્જીસ ના હોય અને વધારાના ખૂબ આગળ વધેલો રોગ હોય તો એમાં એવું હોય છે કે ગાદી હોતી નથી, એટલે હાડકાં પરસ્પર ઘસાય છે, એટલે ચેતાઓ અને ત્યાં બધું જ એને ત્યાં સામસામે ટકરાવવાને કારણે ખૂબ પીડા અનુભવે છે. એટલે દર્દી ધીમે ધીમે કરી અને બેસવાનું અને ઢીંચણને વાળવાનું અને એનાથી જે કામ લેવાના હોય એને ટાળવાની કોશિશ કરે છે, અને કોશિશ કરે છતાં પણ એને દુખાવામાં રાહત મળતી નથી, કેમ કે સામે જે વચ્ચે શોક એબ્સોર્બ કરે, જે ઝાટકાને સહન કરી લે એવી જે ગાદી છે એ સંપૂર્ણ રીતે નાશ પામી છે, અને એના એવા અનેક કારણો હોય છે. અત્યારે શું છે કે બધાને હૃદયરોગનો અને બધો ખૂબ ભય છે, એટલે એના કારણે ઘી અને તેલનું પ્રમાણ ખૂબ ઘટી ગયું છે. એટલે એના કારણે શું થાય છે કે સામાન્ય રીતે આપણી પરિપાટીમાં પહેલાં ઘી અને તેલ માપમાં ખવાતા હતા અને સાથે એટલી કસરતને બીજા બધા કાર્યોમાં થતો હતો, શરીરને શ્રમ પહોંચતો હતો, એટલે જે ખાધેલું છે એ વપરાઈ જતું હતું. એટલે અત્યારે શું છે કે હૃદયરોગનું પ્રમાણ ખૂબ વધ્યું, એટલે ઘી અને ચિકાસ બંધ થઈ ગઈ, અને એને કારણે એવું બની ગયું છે કે નાની ઉંમરમાં વધે વયમાં, એટલે કે 30-35-40-45 વર્ષમાં પણ આ રોગ ઘણા દર્દીઓને શરૂઆત થઈ ગઈ છે, અને એવા યુવાનો પણ આવતા હોય છે કે જેમને સાંધાનો ઘસારો ઘણો થઈ ગયો હોય તો એમને પણ ચિકિત્સા કરવી પડતી હોય છે. જી બિલકુલ. વૈજી, જે પ્રકારે નિદાનની વાત છે તો શું ઢીંચણના એક્સરે પરથી રોગનું નિદાન સ્પષ્ટ થાય છે ખરું? હા, નીચેના એક્સરે ઉપરથી જ એનું નિદાન થઈ જતું હોય છે. મોટે ભાગે જે વચ્ચેની જે સ્પેસ દેખાવી જોઈએ એ સ્પેસ છે નીચેના એક્સરે પરથી એન્ટિરિયર પોસ્ટિરિયર અથવા લેટરલ વ્યૂથી. ઘણી બધી વખત એવું હોય કે એ એક સાઈડ આગળથી ન દેખાતું હોય અને સાઈડનો જો ઘસારો વધારે હોય તો એ લેટરલ વ્યૂથી પણ એનો એક્સરે પાડવામાં આવે છે, એટલે બાજુના પેલા પરથી. અને એ વખતે પણ ખ્યાલ આવે, ઘણી વખત સ્ટેન્ડિંગ પોઝિશનમાં, એટલે સિટિંગ પોઝિશનમાં જ્યારે અત્યારે આપણે બેઠા છીએ તો સિટિંગ પોઝિશનમાં એની પરિસ્થિતિ અલગ હોય, અને ઊભા રહેવાની વખતે એ જે ગાદી છે એ દબાવવાને કારણે આવે તો ક્યાંક આગળની ભાગમાં વધારે જો દબાણ આવતું હોય તો સ્ટેન્ડિંગ પોઝિશનનો એક્સરે લેવાથી એવા અલગ અલગ 3-4 એના વ્યૂ હોય છે, તો એ એનાથી પિક્ચર ક્લિયર થઈ જતું હોય છે. જી બિલકુલ. એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે. જી, કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપનું નામ શું છે અને આપનો સવાલ શું છે? વિરમભાઈ મારું નામ છે. જી, અને આપનો સવાલ શું છે? મારે એક પગમાં ફ્રેક્ચર થઈ ગયું છે, અને બીજા પગના ગોઠણનું હાડકું ઘસાય છે. એટલે ડાબા પગમાં ફ્રેક્ચર થયેલું છે? ડાબા પગમાં ફ્રેક્ચર થયેલું છે અને જમણા પગમાં હાડકું ઘસાય, અને એક પગ જે ફ્રેક્ચર થયેલો પગ છે ને એ વળતો નથી, બેસલેટું છે, અને ઓલા પગમાં હાડકું ઘસાય. એટલે હવે ડોક્ટર કે આ હાડકું ઘસાય કે એનું ઓપરેશન થાય હશે કે નહીં?
હા, હવે મારો પ્રશ્ન એ છે કે જે ફ્રેક્ચર થયું છે કયા ભાગમાં, ઢીંચણના ઢાંકણી ઉપર થયું છે કે નીચેના કે ઉપરના થાપાના હાડકામાં થયેલું છે? સાઈડમાં જે લોક આવે ને, આપણે લોક એમ કહેતા હતા ડોક્ટર કે આ લોક છે ને નકોથા, એમાંથી ભંગ થયેલો છે ને બે પ્લેટો મારી છે, એ પગ તો વળતો નથી સાહેબ, પણ જે બીજા પગમાં હાઈકું ઘસાય ને એના માટે શું કરવું? હા, એટલે બંનેની હું ચિકિત્સા આપું છું કે તમે આર્ટિફિશિયલ ઇમ્પ્લાન્ટ અંદર સળિયા વગેરે નાખેલું છે તો એની અંદર પણ હાડકાનું બોન્ડિંગ સારું રહે અને પગમાં થોડી મૂવમેન્ટ આવી શકે, અને સાથે સાથે જે જમણા પગમાં ઘસારો શરૂ થયો છે એને આપણે અટકાવી શકીએ છીએ. તો તમારે બે ઔષધો લેવાના છે. એક મહારાસનાદી ક્વાથ નામનો ભૂકો આવે છે, એને ઉકાળી ગાળી લીધા પછી એની અંદર એક પ્રકારનું તેલ આવે છે, 100 વખત સિદ્ધ કરેલું ધાન્વંતર તેલ આવે છે, તો અડધી અડધી ચમચી ધાન્વંતર તેલ 100 વખત સિદ્ધ કરેલું હોય એ ઉકાળામાં નાખી અને એ પીવાનું છે ઉકાળો. અને આભ્યંતર ઔષધો, ગળવાના ઔષધોમાં લાક્ષાદી ગુગળ નામની બે બે ગોળી લેવાની છે અને બીજી એક રાસનાદી ગુગળ છે, તો બંનેમાંથી બે બે ગોળી સવાર સાંજ ગળવાની છે. અને જો શક્ય બને તો અમારા ત્યાંથી કુરિયર દ્વારા ઔષધ મંગાવી શકો અથવા જાનુ બસ્તીની પંચકર્મ ટ્રીટમેન્ટ માટે પણ તમે એપોઇન્ટમેન્ટ લઈ અને અમારા ત્યાં આવી શકો છો. જી બિલકુલ ભાઈજી, ખૂબ સરસ માર્ગદર્શન પણ આપ્યું છે અને જે ઔષધો આપને સૂચવ્યા છે એ આપ નિસર્ગ આયુર્વેદમાંથી કુરિયર દ્વારા પણ મંગાવી શકો છો અથવા આપ નિસર્ગ આયુર્વેદમની રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો. ભાઈજી, જ્યારે આપણે સંધિવાતની વાત કરી રહ્યા છીએ, આયુર્વેદિકમાં જે પ્રકારે સારવાર શક્ય છે એવી રીતે અન્ય કોઈ મેડિકલ સાયન્સમાં આની સારવાર શક્ય છે? ના, એટલે સોજાને ઘટાડવાની કદાચ થોડી હોય કે સામાન્ય સોજો હોય તો ઓછો થઈ શકે, અને મુખ્ય વસ્તુ પેઇનકિલર આવે છે. તો બીજા મેડિકલ સાયન્સની વાત કરીએ તો પેઇનકિલર જે છે એ ટેમ્પરરી રિલીફ છે, ખાલી એ મટતું નથી, ક્યોરેટિવ આસ્પેક્ટ નથી, ખાલી કંટ્રોલ થાય છે કે 8-10 કલાક પૂરતું, 6-10 કલાક પૂરતું દુખાવાને દબાવી દે છે. એટલે જે ઢીંચણમાં દુખાવો થઈ રહ્યો હોય અને ચેતાઓ દ્વારા જે મગજને સંદેશો પહોંચે છે એને બ્લોક કરી દેવામાં આવે છે. એટલે પેઇનકિલર જે છે એ મગજ સુધી સંદેશો પહોંચવા દેતું નથી અને એને કારણે પેશન્ટને એવું લાગે છે કે હા મને રાહત થઈ છે. હકીકતમાં એ રાહત નથી થતી, પણ એ 8 કલાક સુધી બ્લડમાં એ જે દવા હોય એનું પીક લેવલ હોય ત્યાં સુધી એ અસર કરે, અને 6-8 કલાક પછી એની અસર ઓછી થાય, પાવર ઓછો થઈ જાય. એટલે લોકો એવું કે સાહેબ પાવર ઓછો થઈ જાય ને એટલે પાછું હતું ત્યાંના ત્યાં. તો પેઇનકિલર એ મટાડતું નથી, આયુર્વેદ ઔષધો જે છે એ મટાડે છે, વધેલા વાયુને કંટ્રોલ કરે છે અને ફરીથી નવી ચિકાસ પણ બનાવે, નવી ગાદી, રીજનરેશન કેન પોસિબલ, નવા કોષો, ગાદીના નવા કોષો બની શકે. એટલે આયુર્વેદ ઔષધોમાં એ તાકાત છે કે એવા ગુગળની ઔષધિઓ આવે, વાયુનું શમન કરે, અને સાથે સાથે સતપાકી, આપણે હમણાં એક દર્દીને વાત કરી તો એ સતપાકી, ધન્વંતર તેલ, ક્ષીરબલા તેલ એવા અનેક ઔષધો આવે છે કે જે ગાદીને ફરીથી બનાવવામાં મદદ કરી શકે છે. જી બિલકુલ. વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છો, જી કાર્યક્રમમાં આપનું સ્વાગત છે, શું નામ? હેલો, રમીલાબેન. રમીલાબેન, આપનો પ્રશ્ન શું છે? કે બેન, અવારનવાર ગુમડા નીકળ્યા કરે તો મટતા જ નથી, એક મટો તો બીજું તૈયાર થઈ જાય છે, એનું શું કારણ? એની દવા કઈ બતાવવાનું મને? કેટલા ગુમડા હશે અત્યારે શરીરમાં? શરીરમાં 3 ગુમડા અત્યારે પણ છે. તો તમારે ચારેક વસ્તુઓ બંધ કરવાની છે અને કેટલાક ઔષધો લેવાના છે. એક ખાસ તો દહીં, ગોળ, અડદ અને અથાણા, આટલી વસ્તુઓ તમારે નથી ખાવાની. અને સાથે સાથે એક ત્રિફલા ગુગળ નામની એક ગોળી આવે છે, બીજી એક કૈસોર ગુગળ આવે છે, તો બંનેમાંથી બે બે ગોળી સવાર સાંજ નવશેકા પાણી સાથે ગળી જવાની છે. અને પંચતિક્ત ગુગળનો એક ભૂકો આવે છે, તો પંચતિક્ત ગુગળનો 2-2 ચમચી ભૂકો ઉકાળી ગાળી અને પીવાનો છે. સતત 2-3 મહિના સુધી આ લેવાનું છે, એટલે તમારે જે કન્ટિન્યુઅસ જે બોઇલ્સ થઈ રહ્યા છે એ ધીમે ધીમે કંટ્રોલ થઈ જશે. અને ખાસ કરીને બહુ જ કહેવાય કે દહીં વગેરે અને એની પણ ખટાશવાળી પણ બીજી જે પદાર્થો હોય એનો ત્યાગ કરવો જોઈએ. જી રમીલાબેન, વૈજ્ઞાનિક ખૂબ સરસ માર્ગદર્શન આપને આપ્યું છે. આ સિવાય આપ જે ઔષધો સૂચવ્યા છે નિસર્ગ આયુર્વેદમમાંથી કુરિયર દ્વારા મંગાવી શકો છો અથવા આપ નિસર્ગ આયુર્વેદમની રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો. વધુ એક કોલ મિત્ર જીતુભાઈ આપણી સાથે જોડાયા છે, કોલ ડિસ્કનેક્ટ થઈ ચૂક્યો છે. જે પ્રકારે વૈજી આપણે સંધિવાતની વાત કરી રહ્યા છીએ, તો શું હૃદયરોગના ભયથી ઘી, તેલ વગેરે ચિકાસ બંધ કરવાથી મધ્યમ વયમાં પણ આ રોગ જોવા મળી શકે ખરો? હા, એ અત્યારે હાલ પ્રમાણ વધ્યું છે, એટલે હું ખાસ કહું છું, દર્શક મિત્રોને પણ કહું છું કે સાવ તેલને બંધ કરવાની જરૂર નથી, ઓછી માત્રામાં લઈ શકાય છે. અને
સાથે સાથે તેલ સામાન્ય રીતે આપણે જે ખાતા હોઈએ એ ખાવાનું ચાલુ રાખીએ અને સાથે શરીરને કસરત વ્યાયામ વગેરે કરવું જોઈએ કે જેથી કરીને જે ખાધેલું વધારાની ચરબી ખાધી છે આપણે, વધારાની કેલરી ખાધી છે તો એને બાળી નાખવાની છે. અને સાથે એવી રીતે ગાયનું ઘી ખાવું જોઈએ કે જે શરીરમાં કોલેસ્ટ્રોલને વધારતું નથી અને જે સારું કોલેસ્ટ્રોલ HDL જેને કહેવામાં આવે છે એને વધારવામાં સારામાં સારું જો કોઈ દુનિયામાં વસ્તુ હોય તો એ ગાયનું ઘી અને ગાયનું દૂધ છે. તો આપણે એ હંમેશા સેવન ચાલુ રાખવું જોઈએ. નહીંતર શું થશે કે બધા સાંધાઓમાં જે ચિકાસ, કુદરતી ચિકાસ હોય છે એ ઘટતી જશે અને પછી પેશન્ટ દરેકે દરેક રીતે ત્યાં જે કોષો હોય છે, ત્યાં ચેતાઓ જે હોય છે એ બધાને પણ નરિશમેન્ટ નથી મળી શકતું, એને પોષણ નથી મળી શકતું અને એટલા માટે પેશન્ટ પછી થાક અનુભવે છે અને સાંધાની કાર્યક્ષમતામાં ઘટાડો થાય છે. જી બિલકુલ. આ સિવાય જો કારણોની વાત કરીએ તો ફ્રીજની ઠંડી વાનગીઓ, વાસી ખોરાક અને વધુ પડતું કઠોળનું સેવન કેટલી હદે આ રોગનું કારણ બની શકે છે? હા, સૌથી વધારે વાસી ખોરાક, જે વાયડા પદાર્થો, સામાન્ય ભાષામાં, લોકભાષામાં એવું કહેવાય કે આ વાયડું છે, તો એ જે વાયુને વધારનાર જે છે, કેમ કે સંધિવાત આ રોગનું નામ જ એ છે જેમાં વાયુ વધે છે અને ચિકાસને શોષી લે છે અને ત્યાં વૃક્ષતા ઉત્પન્ન કરે છે, ખરતા ઉત્પન્ન કરે છે, તો એ સમયે સૌથી વધારે કઠોળ જે છે એ વાયુને વધારનાર છે. ઠંડકવાળી વસ્તુઓ છે, ઠંડી સિઝન છે, એ પણ વાયુને વધારનાર છે. અને સાથે સાથે વાસી ખોરાક છે, આગળના દિવસનો રાખી મૂકેલો હોય તો એ પણ જે છે પચવામાં વાર લાગે, એટલે જે સામાન્ય રીતે કલાક દોઢ કલાકમાં ખોરાક પચી જતો હોય એને બદલે 2-2.5 કલાકે પચે અને આંતરડામાં પડ્યો પડ્યો કોહવાટ કરે એટલે એમાંથી ગેસ ફોર્મેશન થાય અને વાયુ વધવાનું કારણ બને. એટલે એટલા માટે વાયુને વધારનાર હોવાથી વાસી ખોરાક, ફ્રીજની વસ્તુઓ છે, ઠંડકવાળી બધી, એમાં ઠંડા દહીં, દૂધ, છાશ, ફ્રીજમાં રાખેલા ફળો છે, આ બધી વસ્તુ ઠંડકની અવસ્થામાં ન ખવાય. ધારો કે કોઈ વ્યક્તિને દૂધ પીવું છે અથવા ફ્રૂટ છે ખાવું છે તો કલાક પહેલાં બહાર કાઢી રાખો, નોર્મલ ટેમ્પરેચર પર આવે પછી તમે એ ખાઓ, તો પણ તમે સાંધાના દુખાવામાં થોડીક રાહત, વાયુને વધતો અટકાવીને તમે મેળવી શકો છો. જી બિલકુલ. એક કોલર મિત્ર ગીતાબેન આપણી સાથે જોડાયા છે. ગીતાબેન, કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન શું છે? હેલો. જી, આપનો સવાલ જણાવો. હા, હું ગીતાબેન બોલું છું. મને છે ને પગની પેનીમાં હાડકા વધે છે. બરાબર. એક જ પગે છે કે બંને પગે છે? બે પગે છે, પણ અત્યારે એક જ પગ દુખે છે. એકમાં ઇન્જેક્શન દેવરાવ્યા હતા ને, તે એકમાં તો જરાક ફેર પડ્યો છે, પણ આ એક તો બહુ જ દુખે છે. એટલે જેમાં ઇન્જેક્શન લીધું હશે ને તો બી એ કદાચ સ્ટીરોઇડના ઇન્જેક્શન હોય તો 2-3 મહિના પૂરતી રાહત આપે છે અને પછી પાછું એન્યુએ થઈ જતું હોય છે. તો હું કેટલાક તમને ઔષધો સૂચવું છું. એક આરોગ્યવર્ધિની રસ અને સાથે સાથે એક વાતારી ગુગળ લેવાની છે. તો વાતારી ગુગળ અને આરોગ્યવર્ધિની રસ બંનેમાંથી 2-2 ગોળી સવાર સાંજ નવશેકા ગરમ પાણી સાથે ગળી જવાની છે અને ત્યાં માલિશ કરવા માટે મહાવિષગર્ભ તેલ નામનું એક ઔષધ આવે છે, તો એ મહાવિષગર્ભ તેલનું ત્યાં માલિશ કરવાનું છે. અને શક્ય બને ત્યાં સુધી ખાટા પદાર્થો હોય અને જમ્યા પછી સુરેવાની આદત હોય, અતિશય વાસી અને ઠંડકવાળી વસ્તુઓ છે એ બધાનું ત્યાગ કરવાનો છે. પગની પાની ઉપર દબાણ આવે એવી રીતે, એટલે ખુલ્લા પગે ચાલવું, ડામરના રસ્તા પર ચાલવું, કાંકરાવાળી જમીન ઉપર ખુલ્લા પગે ચાલવું, આ બધી વસ્તુઓનો તમારે ત્યાગ કરવો જોઈએ. જી ગીતાબેન વૈદ્યજીએ ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું છે. જે ઔષધો આપને સૂચવ્યા છે એ આપ નિસર્ગ આયુર્વેદમમાંથી કુરિયર દ્વારા મંગાવી શકો છો અથવા આપ નિસર્ગ આયુર્વેદમની રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો. આ સિવાય પણ દર્શક મિત્રો, આપને કોઈ પણ પ્રકારની બીમારીથી પીડાઈ રહ્યા છો, કોઈ પણ પ્રકારના પ્રશ્નો આપને મૂંઝવી રહ્યા છે જેનું આપ માર્ગદર્શન મેળવવા માંગો છો, તો ટીવી સ્ક્રીન પર દેખાઈ રહેલ નંબર પર ફોન કરીને આપ પણ આપના પ્રશ્નોનું માર્ગદર્શન મેળવી શકો છો. વધુ એક કોલર મિત્ર આપની સાથે જોડાયા છે. જી કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપનું નામ શું છે અને આપનો સવાલ શું છે? વધારે તકલીફ છે. લોહી પડે છે તમને? ના, લોહી નહીં, ખાલી નાના નાના બે મસા બહાર નીકળે. કે બેસતી વખતે અથવા સામાન્ય પરિસ્થિતિમાં દુખાવો થાય છે આપને? હા, સાહેબ, બેસતી વખતે, ઉઠતી વખતે થાય. અમુક દવા લીધી એનાથી થોડો ઓજામાં ને એમાં ફેર પડ્યો, પણ આજે અંદર મસા છે એ નથી સાહેબ મસતા, એના માટે કંઈ. તો ચોક્કસ થઈ શકે છે. અમારા ત્યાંથી કુરિયર દ્વારા પણ કેટલાક ઔષધો તમે મંગાવી શકશો. એક અર્શ કુઠાર રસ નામની એક ગોળી આવે છે
અને બીજી એક આવે છે અરસોગની વટી છે, તો બંનેમાંથી બે બે ગોળી સવાર સાંજ નવસેકા ગરમ પાણી સાથે ગળવાની છે, ખાલી પેટે ઔષધો લેવાના છે, અને જમ્યા પછી જે છે એ તમારે ચિત્રકાદી વટીની બે બે ગોળી સવાર સાંજ લેવાની છે. જો શક્ય બની શકે તો અરસોહર મલમ કરીને એક ઔષધ આવે છે, એ લગાડવાનો મલમ છે, તો અરસોહર મલમ જે છે એ ત્યાં મળમાર્ગના ભાગે જ્યાં મસા થયા છે એની ઉપર લગાડવાનો છે. એક વખત સવારે મળત્યાગ પછી લગાડવાનું અને એક વખત રાત્રે સૂતી વખતે લગાડવાનું છે. નિયમિત રીતે આટલું કરો. રીંગણ, બાજરી અને બીજા કબજિયાત કરે એવા બીજા ઔષધ જે કંઈ આહાર વગેરે દ્રવ્યો હોય છે એનો ત્યાગ કરો. 3 મહિના લેવાથી ખૂબ સરસ ફાયદો થાય છે અને આયુર્વેદિકના આ ઔષધો છે એ મસાને સંકોચી અને બેસાડી દે છે, એટલે ઓપરેશન વગર રાહત થઈ શકે છે. જી બિલકુલ, વૈદ્યે ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું. જે ઔષધો સૂચવ્યા છે એ આપ નિસર્ગ આયુર્વેદમમાંથી પણ મંગાવી શકો છો કુરિયર દ્વારા, અથવા આપ નિસર્ગ આયુર્વેદમની રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો જે અમદાવાદના શિવરંજની વિસ્તારમાં આવેલ છે. આ સિવાય પણ તેની અલગ અલગ બ્રાન્ચીસ આવેલી છે જેના પણ સરનામા આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. વધુ એક કોળમિત્ર સુખદેવભાઈ આપણી સાથે જોડાયા છે. સુખદેવભાઈ, કાર્યક્રમમાં આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન શું છે? ટીવીનો અવાજ ધીમો રાખશો પહેલા તો, અને આપનો સવાલ જણાવો. હેલો, બોલો. જી હા, નમસ્કાર. જી જી, આપનો પ્રશ્ન જણાવો. આ ડિસ્ચાર્જમાં જે વારતી વખતે વ્યક્તિ વખતે દુખાવો થાય છે, હજુ શરૂઆત છે. ઉંમર જણાવશો આપને? ડિસ્ચાર્જમાં દુખાવો થાય છે. ઉંમર, આપની ઉંમર કેટલી છે? વય 40. 40 વર્ષ છે અને દુખાવો શરૂઆત જ થઈ છે એવું છે? તો એક મહાયોગરાજ ગુગળ નામની એક ગોળી આવે છે અને સાથે સાથે બીજી એક આવે છે રાસનારી ગુગળ છે, તો બંનેમાંથી બે બે ગોળી સવાર સાંજ નવસેકા ગરમ પાણી સાથે ગળી જવાની છે. અને એક મહાનારાયણ તેલ આવે છે, એ મહાનારાયણ તેલને ત્યાં ઢીંચણ ઉપર માલિશ કરી અને થોડા સમય માટે શેક કરવાનો. જો 5-10 મિનિટ માટે શેક કરી શકો, રેતીનો શેક કરી શકો, ગરમ પાણી ઝારીને કોથળીનો શેક કરી શકો છો. નિયમિત રીતે કરો, કદાચ 2-2.5 મહિનામાં તો તમને ખૂબ સરસ ફાયદો થશે. ઉંમર નાની છે અને શરૂઆત થયેલી છે, તો ખૂબ સરસ રીતે આ રોગને આપણે અટકાવી શકીએ છીએ. જી સુખદેવભાઈ, વૈદ્યે ખૂબ સરસ માર્ગદર્શન આપને આપ્યું છે, સાથે જે ઔષધો સૂચવ્યા છે એ આપ નિસર્ગ આયુર્વેદમમાંથી કુરિયર દ્વારા પણ મંગાવી શકો છો. વધુ એક કોલ મિત્ર સંજયભાઈ આપણી સાથે જોડાયા છે. સંજયભાઈ, કાર્યક્રમમાં આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન શું છે? બેન, એવું છે કે વાયુનું પ્રમાણ વધારે રહે છે, જેથી કરીને ગેસ ટબલ વધારે તકલીફ થાય છે. જમ્યા પછી તરત વાયુનું પ્રમાણ શરીરમાં વધારે હોય છે. હા, એટલે જમ્યા પછી શું થાય, તમને પેટ ભારે થાય, ઓડકાર આવે કે નીચેથી ગેસ પાસ થાય? તમારે અપાન વાયુની દુષ્ટિ થઈ છે, એટલે ભોજન પહેલા ઔષધ લેવું જોઈએ. જે 5 પ્રકારના વાયુ હોય એમાં એક અપાન વાયુની દુષ્ટિ કહેવાય. તો તમારે ભોજન પહેલા, એટલે હિંગવાષ્ટક ચૂર્ણ આવે છે, એક ચમચી હિંગવાષ્ટક ચૂર્ણ, અંદર 1/2 થી 1 ચમચી જેટલું ઘી અને 1 કોળિયો ભાત, આ બધું મિશ્ર કરી અને પહેલા કોળિયા સાથે ખાઈ જવાનું છે અને પછી બાકીનું ભોજન પૂર્ણ કરવાનું છે. અને જમ્યા પછી ચિત્રકાદી વટી એ નામનું ઔષધ છે, એ 2-3 ગોળી જમ્યા પછી તરત ચૂસવાની છે. ચૂસવાની ન ફાવે તો ગળી પણ શકો છો. અને રાત્રે સૂતી વખતે સિવાક્ષાર પાચન ચૂર્ણ આ નામનું એક ઔષધ આવે છે, નિયમિત રીતે 1 ચમચી લઈ લેવાનું, તો એનાથી સવારે પેટ સાફ આવશે અને સંપૂર્ણ રીતે વાયુદોષ જે છે એ પાચન પ્રણાલીને સુધી અને વાયુ કાબુમાં આવશે અને તમારી પાચન પ્રણાલી કમ્પ્લીટ આ પ્રશ્નો તમારા સોલ્વ થઈ જશે. જી બિલકુલ, વૈદ્ય ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું છે સંજયભાઈ, અને જે ઔષધો સૂચવ્યા છે એ પણ આપ નિસર્ગ આયુર્વેદમમાંથી કુરિયર દ્વારા મંગાવી શકો છો, અથવા આપ નિસર્ગ આયુર્વેદમની રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો. વધુ એક કોલર મિત્ર મલિકભાઈ આપણી સાથે જોડાયા છે. જી કાર્યક્રમમાં આપનું સ્વાગત છે, આપનો પ્રશ્ન શું છે? મારે ઢીંચણનો દુખાવો છે. હેલો. હા, ઢીંચણનો દુખાવો છે. હા જી સાહેબ, અને પેટમાં ગેસ થઈ જાય છે. ગેસ થઈ જાય છે એટલે ઢીંચણનો દુખાવો થાય છે કે શું છે, કંઈ ખ્યાલ આવતો નથી. જણાવશો આપને ઉંમર? ઉંમર મારી 56 વર્ષ છે. બંને ઢીંચણમાં દુખાવાની ઉગ્રતા કેટલી, બહુ વધારે કે મધ્યમ છે? મધ્યમ છે. છે તો તમારે ખાલી પેટના કેટલાક ઔષધો છે અને જમ્યા પછી
લસુનાદી વટી નામની એક ગોળી આવે છે. લસુનાદી વટી જે છે એ ત્રણ ત્રણ ગોળી લેવાની છે. એટલે જો તમારે ગેસ થવાના કારણે ખૂબ વધારે ને તમને સંધાવમાં જમા થતો હોય વાત દોષ તો એનાથી ઓછો થઈ જશે. એટલે લસુનાદી વટી જમ્યા પછી ચૂસવાની અને ખાલી પેટના જે ઔષધો છે એમાં બે ગોળી આમપાચન વટી અને બે ગોળી છે એ મહાયોગરાજ ગુગળની લેવાની છે. નિયમિત રીતે નવસેકા ગરમ પાણી સાથે લો એટલે તમારો પ્રશ્ન ચોક્કસથી સોલ્વ થશે. અને ત્યાં માલિશ માટે મહાનારાયણ તેલ ઔષધ તરીકે વાપરવાનું છે. અમારા ત્યાંથી તમે મંગાવી શકો અથવા કોઈ ફ્રેન્ચાઇઝ સેન્ટર્સ છે આપણા નિસર્ગના પાંચ તો ત્યાંથી પણ કોઈ ડૉક્ટરને બતાવીને કે ત્યાંથી રૂબરૂ એમના સ્ટોર પરથી પણ તમે ઔષધ નિસર્ગના મંગાવી શકો છો. જી જી બિલકુલ. વધુ એક કોલ મિત્ર રાકેશભાઈ આપણી સાથે જોડાયા છે. રાકેશભાઈ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપનો સવાલ શું છે? હા મારે છે ને યુરિક એસિડની તકલીફ છે. યુરિક એસિડ મારું 6.8 છે યુરિક એસિડ. હવે ક્યારે વધારે થઈને આગળ ગયેલું છે? હાજી હા. એનાથી વધારે ક્યારે આવેલો છે? ના 6.8 આવ્યું છે બસ એટલું જ છે યુરિક એસિડ. પણ મને છે ને લેફ્ટ સાઈડમાં પંજામાં નીચે દર્દ થાય છે. આ પંજામાં નીચેના ભાગમાં દર્દ બળતરા થાય છે વધારે? મુસાફરી કરવાથી પગ લબડતા રાખવાથી અતિશય તીખા અને ખાટા પદાર્થો ખાવાથી આ રોગ વધી જતો હોય છે. અને ખાસ કરીને બળતરા સાથેનો વિચિત્ર પ્રકારનું એક દર્દ થતું હોય અને યુરિક એસિડ વધવાને કારણે થાય છે. તો તમને હું કેટલાક ઔષધો સૂચવું છું. એક અમૃતાદી ગુગળ નામની એક ગોળી આવે છે અને એની સાથે સાથે કૈસોર ગુગળ લેવાની છે. તો અમૃતાદી ગુગળ કૈસોર ગુગળની બે બે ગોળી સવાર સાંજ નવશેકા ગરમ પાણી સાથે ગળી જવાની છે. અને એની ઉપર ઔષધ તરીકે પંચતિક્ત ગુગળનો એક ક્વાથ આવે છે, એ ભૂકો છે, બે બે ચમચી ભૂકો ઉકાળી ગાળી અને પીવાનો છે. ત્યાં માલિશ કરવા માટે જે પગમાં તમને તકલીફ થઈ રહી છે ત્યાં પિંડ તેલ નામનું એક ઔષધ આવે છે, એ સામાન્ય રીતે જામી જતું હોય, એને ગરમ કરી અને ત્યાં માલિશ કરો. શેક કરવાનો નથી, યુરિક એસિડ વધે છે એટલે પિત્ત વધે છે, તો એના કારણે એ તમારે શેક નથી કરવાનો, ફક્ત માલિશ કરવાનું છે. જી જી બિલકુલ. રાકેશભાઈ વૈજીએ ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું છે. આ સિવાય જે ઔષધો સૂચવ્યા છે એ પણ આપ નિસર્ગ આયુર્વેદમાંથી કુરિયર દ્વારા મંગાવી શકો છો. વધુ એક કોલ મિત્ર નિકુંજભાઈ આપણી સાથે જોડાયા છે. જી આપનો સવાલ શું છે? હેલો સર, નમસ્કાર. હેલો. જી જી આપનો અવાજ સંભળાઈ રહ્યો છે, આપનો પ્રશ્ન જણાવો. મને ઉર્ધ્વગમન ગેસ છે અને આયુર્વેદિકની મોટાભાગની દવાઓ લીધી છે પણ મળતો નથી ગેસ. શું આવે છે? ઉર્ધ્વગમન ગેસ, મને પેટથી ઉપર ગેસ ચડે છે. શંખવટી, લવણ ભાસ્કર, ત્રિફળા, પછી ઘણા બધી દવાઓ લીધી છે, ઇંગવાસ્ટક, પણ મળતો નથી મને ગેસ. હા તો તમે આ ઔષધો કઈ રીતે લેતા, ખાલી પેટે લેતા હતા? આ જે ઇંગવાસ્ટક છે એ તો પાટની સાથે પહેલા કોળિયામાં લઉં છું, બરાબર છે. શંખવટી જમ્યા પછી લે છે. તો પણ ઘણા વર્ષોથી મને 25-30 વર્ષથી ગેસ છે અને મારી ઉંમર અત્યારે 55 વર્ષ છે, પણ મને મટતો નથી ગેસ. અને શું કોઈ ઠંડુ પીણું ના પીવાય કે કોઈ આથેલી વસ્તુ કોઈ ખવાય જ નહીં, ખાતરી સાથે મને ઇફેક્ટ કરે છે. તમારે આવરણજન્ય આવૃત વાતનું લક્ષણ હોય તો એ તમે ઘણા ઔષધો લેવા છતાં પણ એ પર્યાપ્ત ન થતા હોય એવું બની શકે. તો જો શક્ય બને તો વ્યક્તિગત એપોઇન્ટમેન્ટ લઈને જો તમે બતાવવા માટે આવશો તો વધારે ચોકસાઈભર્યું કામ થઈ શકે, કેમ કે અહીંયા આપણે સમયનો ખૂબ અભાવ હોય એટલે કેટલાક લિમિટેડ પ્રશ્નો આપણે પૂછી શકતા હોઈએ છીએ. વ્યક્તિગત એપોઇન્ટમેન્ટની સલાહ છે. અને ત્યાં સુધી થોડો ફેરફાર એ કરો કે હિંગવાસ્ટક ચૂર્ણ અને સાથે સાથે એક અજમોદાદી ચૂર્ણ આવે છે, તો હિંગવાસ્ટક ચૂર્ણ અને અજમોદાદી ચૂર્ણ બંને 100 ગ્રામ લેવાનું છે. અને અંદર કપરદીકા ભસ્મ એ 20 ગ્રામ નાખવાની છે. નારિકેલ લવણ છે એ તમારે 20 ગ્રામ નાખવાનું છે. અને આ બધું મિશ્રણ તૈયાર થયા પછી ભોજનના 3 કલાક પહેલાં એ તમારે ઔષધ લેવાનું છે. અને જમ્યા પછી ચિત્રકાદી વટીની બે બે ગોળી ચૂસી જવાની છે. રાત્રે સૂતી વખતે દીનદયાળ ઔષધ જે છે, દીનદયાળ ચૂર્ણ છે, એ રાત્રે સૂતી વખતે એક ચમચી લેવાનું છે. આખા દિવસમાં આથો આવેલી વસ્તુ, સોડા, કોલ્ડ ડ્રિંક્સ વગેરે નથી લેવાના, ગાંઠિયા, ફાફડા વગેરે, બેસન વગેરેની આઈટમો નથી લેવાની અને વાસી ખોરાક નથી ખાવાનો. નિયમિત રીતે ઔષધથી આપણે ચોક્કસ ફાયદો થાય. પણ વ્યક્તિગત હજી ઘણા પ્રશ્નો પૂછ્યા પછી વધારે ચોકસાઈ ભર્યું હજી પ્રિસ્ક્રિપ્શન થઈએ તો આ રોગ કાયમ માટે મટી શકે. જી નિકુંજભાઈ વૈજીએ ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું છે. જે ઔષધો આપને સૂચવ્યા છે એ પણ આપ નિસર્ગ આયુર્વેદમાંથી કુરિયર દ્વારા મંગાવી શકો છો અથવા આપ નિસર્ગ આયુર્વેદમની રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો. વધુ એક કોલ મિત્ર કૌશિકભાઈ આપણી સાથે જોડાયા છે. કૌશિકભાઈ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપનો સવાલ શું છે? હા મને પહેલા 2 વર્ષ પહેલા એક્સિડન્ટ થયેલો છે. હા લાગેલું છે અને હાલે શું મારા હાથની મુઠ્ઠીઓ વળી જાય, ખુલતી નહીં. બરાબર. એટલે એક્સિડન્ટ કયા ભાગમાં થયેલો છે આપને? મગજ, મગજ ઉપર છે, પાછલા માથામાં.
માથાના પાછળના ભાગમાં થયેલો છે. બંને હાથમાં તકલીફ છે કે એક જ હાથમાં? બંને 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 હાથમાં. હા, આપની ઉંમર કેટલી છે? લગભગ 98 વર્ષ. ખરા 98 વર્ષ. 58 વર્ષ થયા છે. તો શક્ય બને જો તમારા બધા MRI ના કે સર્વાઇકલ બધા જે રિજિયનના સ્પાઇનના જે રિપોર્ટ વગેરે હોય એક વખત રૂબરૂ મળશો તો હું માનું છું કે આ કેસમાં આપણે વધારે ચોકસાઈભર્યું કામ કરી શકીશું. કેમ કે હજી ઘણી બધી પરિસ્થિતિ જાણવી જરૂરી છે. MRI નો ડિટેલ રિપોર્ટ વગેરે હોય તો એ જાણવો જરૂરી બને છે. છતાં હું કેટલાક ઔષધો સૂચવું છું. એક આવે છે એકાંગવીર રસ નામનું એક ઔષધ આવે છે. તો એ તમારી જે ચેતાઓનું જે અંદરથી કંટ્રોલ ગુમાવી દે છે તો એકાંગવીર રસ જે છે એ ઇલેક્ટ્રિસિટી જે અંદરથી પાસ થતી હોય છે એને ખૂબ સારી રીતે ત્યાં કંટ્રોલ કરીને ત્યાં પહોંચાડી શકે છે. એટલે એકાંગવીર રસની 2-2 ગોળી લેવાની છે અને પંચામૃત લોહ ગુગળ નામની એક બીજી ગોળી આવે છે અને સાથે અકસ્માત અભિઘાતજન્ય છે એટલે ગંધ તેલ કેપ્સ્યુલ આવે છે. તો ગંધ તેલની કેપ્સ્યુલ લેવાની છે, એક એક લેવાની. પંચામૃત લોહ ગુગળ 2-2 લેવાની છે અને એકાંગવીર રસ પણ 2-2 ગોળી લેવાની છે. અને ત્યાં માલિશ માટે ગરદનના ભાગે ત્યાંથી સપ્લાય થાય છે જ્યાંથી, તો ત્યાં તમારે મુરીવેનના તેલ કરીને એક ઔષધ આવે છે ત્યાં માલિશ માટે વાપરવું જોઈએ. પણ થોડો ગંભીર હોવાના કારણે હું ફરીથી એકવાર કહું છું કે જો વ્યક્તિગત એપોઇન્ટમેન્ટ હશે તો ખૂબ સરસ આવા આપણે રિઝલ્ટ લીધેલા છે. અનેક દર્દીઓ એવા છે કે આખા શરીરમાં ચેતન પણ ન હોય અને ચેતન પાછું આવી શક્યું હોય તેવા પ્રયત્નો કરી શકીએ છીએ આપણે. બિલકુલ. વધુ એક કોલ મિત્ર જયંતિભાઈ આપણી સાથે જોડાયા છે. જયંતિભાઈ, કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપનો સવાલ શું છે? મારે ડાબી સાઈડનો પગ અને કમર દુખાવો થાય છે. એ સાઈડનો પગ દુખે છે? આખો પગ દુખે છે? ના ના, કમરની પાછળના ભાગેથી. હેલો, પાછળના ભાગે ભાગેથી છેક નીચેની તરફ તમને છેક પગની પાની સુધી દુખાવો જાય છે એવું બને છે? તમારા જે લક્ષણ આવે છે એ ડાયાબિટીસ ના ઔષધો તો તમે ચાલુ રાખો સાથે સાથે. અને રાંઝણ કહી શકાય કે લેફ્ટ સાઈડની જે છે સાયટિક નર્વ કમ્પ્રેસ થતી હોય ત્યાં દબાતી હોય તો એના કારણે આ વસ્તુ થઈ શકે છે. વાત ગજાંકુશ રસ નામનું એક ઔષધ આવે છે અને એક ત્રયોદશાંગ ગુગળ આવે છે. તો વાત ગજાંકુશ રસ અને ત્રયોદશાંગ ગુગળ બંનેમાંથી 2-2 ગોળી નવશેકા ગરમ પાણી સાથે લેવાની છે. અને પારિજાત અથવા નગોળના પાન એ લગભગ 5-7 પાન લઈ ઉકાળી ગાળી અને એનું જે પાણી હોય છે એનો જે ઉકાળો હોય છે એ પીવાનો છે. બહુ ચોક્કસ સરસ રીતે ફાયદો તમને થશે આનાથી. જી, જયંતિભાઈ વૈદ્યે ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું છે. આ સિવાય આપ નિસર્ગ આયુર્વેદમની રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો, ઔષધો પણ મંગાવી શકો છો નિસર્ગ આયુર્વેદમાંથી. સમયનો આપણી પાસે અભાવ છે. વૈદ્યે આપ સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા, ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું, આભાર. જય ધન્વંતરી, જય આયુર્વેદ. તો નિસર્ગ આયુર્વેદમાં અત્યારે બસ આટલું જ. સંધિવાતના ઉપચાર વિશે આપણે વાત કરીશું આવતા ગુરુવારે. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર. તમે કોર્પોરેટ મલ્ટી સ્પેશિયાલિટી આયુર્વેદ હોસ્પિટલમાં શરીરના હટીલા જટિલ અને કષ્ટદાયક રોગોનું થશે પંચકર્મ અને આયુર્વેદ દ્વારા સફળતાથી સારવાર અને મેળવો આયુર્વેદનું સચોટ માર્ગદર્શન નિષ્ણાત વૈદ્ય રાજેશ ઠક્કર પાસેથી.